हेलो फ्रेंड्स, हूँ छू राजेश गोहिल अने आप जोई रह्या छो मारी चैनल एक्सिलेंस एकेडमी। आजनो वीडियो लैक्चर धोरण 10ना एक टॉपिक जेनुं नाम छे ट्रू फॉल्स, एटले के खरा खोटा। आ टॉपिक में घणा विद्यार्थीओ ज्यारे वाक्य ट्विस्ट करीने पूछवामां आवे छे त्यारे एने समझी शकता नथी अने ट्रू ने फॉल्स अने फॉल्स ने ट्रू करी दे छे। तो आजे आपणे आ 4 માર્ક્સનો જે અતિ અગત્યનો ટોપિક છે એને સોલ્વ કરવા જઈ રહ્યા છીએ। આ ટોપિકને આપણે 3 ભાગમાં વહેંચી દીધેલો છે, બરાબર। સૌથી પહેલાં આપણે આજના વિડીયો લેક્ચરમાં યુનિટ 1 અને યુનિટ 2 એટલે કે અગેન્સ્ટ ધ ઓડ્સ અને ધ હ્યુમન રોબોટના જે ટ્રુ ફોલ્સ છે એના વિશે અભ્યાસ કરીશું, અને બાકીના જે યુનિટ વધ્યા છે એનો અભ્યાસ આપણે આના પછીના વિડીયોમાં કરીશું। ઓકે, તો ચાલો ત્યારે શરૂ કરીએ આજનો વિડીયો। અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો। યુનિટ 1 છે અગેન્સ્ટ ધ ઓડ્સ, અને એના ટ્રુ ફોલ્સની અંદર ફર્સ્ટ સેન્ટેન્સ છે, ધ ગવર્મેન્ટ ફંડેડ 21 લાખ રૂપીઝ ટુ બિલ્ડ ધ રેલવે સ્ટેશન, એટલે કે સરકારે 21 લાખ રૂપિયા ફંડ આપ્યું એટલે કે ભંડોળ આપ્યું ટુ બિલ્ડ ધ રેલવે સ્ટેશન। વાક્ય તદ્દન ખોટું છે મિત્રો, સરકારે નહોતા આપ્યા પૈસા, પણ તાજનગરના લોકોએ ઘરે ઘરેથી પૈસા ઉઘરાવ્યા હતા રેલવે સ્ટેશન બનાવવા માટે। તો આન્સર આવશે ફોલ્સ। ઓકે, ત્યારબાદ સેકન્ડ, મેજોરિટી પીપલ લિવિંગ ઇન તાજનગર આર બિઝનેસમેન, મોટાભાગના લોકો જે તાજનગરમાં રહે છે તે બિઝનેસમેન છે, વેપારીઓ છે। તો ખોટી વાત છે, બિઝનેસમેન નથી, પણ તાજનગરમાં રહેતા મોટાભાગના લોકો ખેડૂતો છે એટલે કે ફાર્મર્સ છે। તો સેકન્ડ સેન્ટેન્સ જવાબ છે ફોલ્સ। ઓકે, ત્યારબાદ નંબર 3, રંજીતસિંહ ઇઝ ધ સરપંચ ઓફ તાજનગર વિલેજ, રંજીતસિંહ તાજનગર ગામના સરપંચ છે। ખોટી વાત છે, રંજીતસિંહ ફોર્મર સરપંચ છે એટલે કે ભૂતપૂર્વ સરપંચ છે, અત્યારે તાજનગરના સરપંચ રંજીતસિંહ નથી। તો આનો આન્સર પણ આવશે ફોલ્સ। ઓકે, ત્યારબાદ નેક્સ્ટ નંબર 4, એજાઝ એન ઇલેક્ટ્રિશિયન વોઝ ગીવન ધ જોબ ઓફ અ ટેકનિશિયન, એજાઝ નામના એક ઇલેક્ટ્રિશિયનને ટેકનિશિયનની જોબ આપવામાં આવી હતી। સીતાપુર જિલ્લામાં જ્યારે લાઇટો નાખવાની હતી, સોલર પાવર મિનિગ્રીડ નાખવાની હતી, ત્યારે એજાઝ નામના ઇલેક્ટ્રિશિયનને ટેકનિશિયનની જોબ આપવામાં આવી હતી। તો વાત છે સાચી છે, તો આન્સર આવશે ટ્રુ। ઓકે, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5, આઉટ ઓફ 1000 મેમ્બર્સ ઓફ ધ લાઇબ્રેરી 300 આર વુમેન, 1000 લાઇબ્રેરીના જે સભ્યો હતા એમાંથી 300 સ્ત્રીઓ હતી। તો આપણે જોયું પાઠમાં કે ત્રીજા ભાગની સ્ત્રીઓ હતી, દેટ મીન્સ કે 1000નો આપણે ત્રીજો ભાગ કરીએ તો લગભગ 300ની આસપાસ થાય છે, એટલે આ વાક્ય સાચું છે, આન્સર આવશે ટ્રુ, બરાબર। ત્યારબાદ નંબર 6, ધ લાઇબ્રેરી અરેન્જ્ડ સેમિનાર્સ ટુ સોલ્વ ધ ફેમિલી પ્રોબ્લેમ્સ ઓફ વુમેન, લાઇબ્રેરીએ સ્ત્રીઓની સમસ્યાઓને, એમની જે પારિવારિક સમસ્યાઓ હતી તેમને ઉકેલવા માટે સેમિનારનું આયોજન કર્યું હતું। ખોટું વાક્ય છે, સેમિનારનું આયોજન નહોતું કર્યું પરંતુ વર્કશોપનું આયોજન કર્યું હતું, એટલા માટે આ સેન્ટેન્સ ફોલ્સ આવશે। પરીક્ષામાં મિત્રો જ્યારે પણ તમે ટ્રુ ફોલ્સ લખો ત્યારે કોઈએ ખરાની કે ખોટાની નિશાની નથી કરવાની હોતી, પરંતુ જો વાક્ય સાચું હોય તો ટ્રુ લખવાનું છે અને ખોટું હોય તો ફોલ્સ લખવાનું છે, બરાબર। એટલે ખાસ ધ્યાન રાખવું, ખરા ખોટાની નિશાની નથી કરવાની હોતી, તમારે ટ્રુ અને ફોલ્સ લખવાનું હોય છે। ઓકે, ત્યારબાદ આગળ વધીએ, સેન્ટેન્સ નંબર 7 છે, સોલર પાવર ઇઝ ચીપર ધેન કેરોસીન, એટલે કે સોલર પાવર, સૂર્યશક્તિ જે છે એ કેરોસીન કરતાં પણ સસ્તી છે। તો વાત સાચી છે, કેરોસીન કરતાં પણ સૂર્યશક્તિ ખૂબ જ સસ્તી પડે છે, તો આન્સર આવશે ટ્રુ, બરાબર। ત્યારબાદ 8મું વાક્ય જોઈએ, ધ રેલવે સ્ટેશન વોઝ બિલ્ટ બાય ધ સ્ટ્રોંગ ડિઝાયર ઓફ ધ વિલેજર્સ ઓફ તાજનગર, તાજનગરમાં જે રેલવે સ્ટેશન બંધાયું હતું એ તાજનગરના જે લોકો હતા, ગામવાસીઓ હતા, એમની મજબૂત ઈચ્છાશક્તિથી બંધાયું હતું। તો વાત સાચી છે, તેમની ઈચ્છાને લીધે જ 25 વર્ષ રાહ જોયા પછી તેમને એમ લાગ્યું કે હવે આપણે સ્ટેશન બાંધવા માટે કંઈક કરવું પડશે, અને એટલા માટે સ્ટેશનનું બાંધકામ તેમના પૈસાથી, પોતાની મહેનતથી શરૂ થયું, એટલે એમની પ્રબળ ઈચ્છાને લીધે જ સ્ટેશન બંધાયું છે। તો વાક્ય સાચું છે, આન્સર આવશે ટ્રુ। ત્યારબાદ સેન્ટેન્સ નંબર 9, સેપરેટ રીડિંગ રૂમ ફોર વુમેન વોઝ સેટઅપ ટુ ગીવ ધેમ સેફ સ્પેસ, સેપરેટ એટલે અલગ, અલગ વાંચનનો રૂમ
સ્ત્રીઓ માટે ઊભો કરવામાં આવ્યો ટુ ગીવ ધેમ સેફ સ્પેસ, તેમને એક સુરક્ષિત જગ્યા આપવા માટે. તો વાત તદ્દન સાચી છે. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી જે હતી એમાં સ્ત્રીઓ માટે અલગ યુનિટ ઊભો કરવામાં આવ્યો, એમના માટે અલગ રૂમ ઊભો કરવામાં આવ્યો છે જેથી કરીને તેમને એક સુરક્ષિત જગ્યા આપી શકાય જ્યાં બેસીને તેઓ શાંતિથી વાંચી શકે. તો આન્સર આવશે ટ્રુ. ત્યારબાદ નેક્સ્ટ સેન્ટેન્સ, સોલર પેનલ્સ આર ઇન્સ્ટોલ્ડ ઓન ધ ટોલ ટાવર્સ રેઇઝડ ઇન ધ વિલેજીસ. સૂર્યની જે પેનલ છે, સોલર પેનલ જે છે, તેને ગામમાં આવેલા ટોલ ટાવર એટલે ઊંચા ટાવર પર ઇન્સ્ટોલ કરવામાં આવે છે. ના મિત્રો, ઊંચા ટાવર પર નહીં પરંતુ મજબૂત મકાનના છાપરા ઉપર તેને ઇન્સ્ટોલ કરવામાં આવે છે. ટોલ ટાવર પર નહીં, ઊંચા ટાવર પર નથી એને ઇન્સ્ટોલ કરવામાં આવતી. તો આ વાક્ય ફોલ્સ છે એટલે કે ખોટું છે. આન્સર આવશે ફોલ્સ. નંબર નેક્સ્ટ 11, સોલર પાવર ઇઝ અ સ્મોકફુલ સોર્સ ઓફ લાઇટ. સૂર્યશક્તિ એ પ્રકાશનો ધુમાડાવાળો સ્ત્રોત છે, ધુમાડાથી ભરપૂર સ્ત્રોત છે એવું કહેવા માગે છે. વાત તદ્દન ખોટી છે. સૂર્યશક્તિ એ તો સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ છે એટલે કે એનાથી ધુમાડો થતો જ નથી. એટલે જો સ્મોકફુલ આપેલું છે તો એ ખોટું છે, સ્મોકલેસ હોય તો વાક્ય સાચું થાય. તો આ વાક્યનો આન્સર આવશે ફોલ્સ. ત્યારબાદ આગળ વધીએ. નંબર 12, વિલેજર્સ ડિસાઇડેડ ટુ ગીવ મેટર ટુ ધ સરપંચ. ગામવાસીઓએ આ બાબતને એટલે કે જે રેલવે સ્ટેશન બનાવવાની બાબત હતી એને સરપંચને આપવાનું નક્કી કર્યું છે. તો ખોટી વાત છે. વિલેજર્સ ગામવાસીઓએ સ્ટેશનની બાબતને પોતાના હાથમાં લેવાનું નક્કી કર્યું હતું, સરપંચને આપવાનું નહીં. તો આ સેન્ટેન્સ પણ થશે ફોલ્સ. ત્યારબાદ સેન્ટેન્સ નંબર 13 છે, વિલેજર્સ ઓફ તાજનગર કલેક્ટેડ 25 લાખ રૂપીઝ. તાજનગરના લોકોએ, તાજનગરના ગામવાસીઓએ 25 લાખ રૂપિયા એકત્રિત કર્યા હતા. 25 લાખ ભેગા કર્યા હતા મિત્રો? નહીં, 25 લાખ નહીં પરંતુ 21 લાખ રૂપિયા એકત્રિત કર્યા હતા. તો આન્સર આવશે ફોલ્સ, આ વાક્ય ખોટું છે. નંબર 14, ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ સ્ટેશન સ્ટાર્ટેડ ઇન જાન્યુઆરી 2008. સ્ટેશનનું બાંધકામ જાન્યુઆરી 2008માં શરૂ થયું. તો વાત સાચી છે, 2008માં રેલવે સ્ટેશનનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. જવાબ આવશે ટ્રુ. ત્યારબાદ સેન્ટેન્સ નંબર 15, ડિમાન્ડ ફોર રેલવે સ્ટેશન વોઝ રેઇઝડ ઇન 1982. રેલવે સ્ટેશન બનાવવા માટેની જે ડિમાન્ડ છે, માંગણી છે, તે ઉઠાવવામાં આવી હતી ઇન 1982, 1982માં. તો વાત સાચી છે, 1982માં તાજનગરમાં રેલવે સ્ટેશન બનાવવા માટેની માંગ ઊભી કરવામાં આવી હતી. ઓકે, તો આન્સર આવશે ટ્રુ, બરાબર. ત્યારબાદ નંબર 16, હુકમચંદ વોઝ ધ સરપંચ ઓફ તાજનગર. હુકમચંદ તાજનગરના સરપંચ હતા. હુકમચંદ તાજનગરના સરપંચ નહીં પરંતુ કમિટી મેમ્બર હતા, કમિટીના સભ્ય હતા. તો આ વાક્ય ખોટું છે, આન્સર આવશે ફોલ્સ. ત્યાર પછી આગળ વધીએ. સેન્ટેન્સ નંબર 17, ઓવર અ યર એટલે કે એક વર્ષના સમયમાં 3500 કસ્ટમર્સ વર કનેક્ટેડ ટુ સોલર પાવર મિની ગ્રીડ્સ ઇન સીતાપુર. એક જ વર્ષના સમયમાં 3500 કરતાં વધારે ગ્રાહકોને સૂર્યશક્તિથી ચાલતા મિની ગ્રીડ એટલે નાના વીજ સંકલો સાથે જોડી દેવામાં આવ્યા હતા. વાક્ય તદ્દન સાચું છે, જવાબ આવશે ટ્રુ. ત્યારબાદ વાક્ય નંબર 18, સીતાપુર ઇઝ ધ ડિસ્ટ્રિક્ટ ઓફ કેરલા. સીતાપુર એ કેરળનો એક જિલ્લો છે. તો ખોટી વાત છે, સીતાપુર એ કેરળનો નહીં પરંતુ ઉત્તર પ્રદેશનો એક જિલ્લો છે. તો 18 નંબરનું જે વાક્ય છે કે સીતાપુર ઇઝ ધ ડિસ્ટ્રિક્ટ ઓફ કેરલા, ખોટું વાક્ય છે, આન્સર આવશે ફોલ્સ. નંબર 19, MGP મીન્સ મેરા ગાંવ પિલગ્રીમેજ. MGPનો મતલબ થાય છે મારું ગામ યાત્રાધામ. મેરા ગાંવ પિલગ્રીમેજ નહીં, MGPનો મતલબ તો થતો હતો મેરા ગાંવ પાવર. તો 19 નંબરનું જે વાક્ય છે MGP મીન્સ મેરા ગાંવ પિલગ્રીમેજ, ખોટું વાક્ય છે એટલે આન્સર આવશે ફોલ્સ, બરાબર. ત્યારબાદ આગળ વધીએ. 20 નંબરનું સેન્ટેન્સ છે, ધ સોલર પેનલ વોઝ ઇન્સ્ટોલ્ડ ઇન નોર્ધન ડિરેક્શન. એટલે કે સૂર્યશક્તિની જે પેનલ હતી, સૌર પેનલ એને ઉત્તર દિશામાં ઇન્સ્ટોલ કરવામાં આવતી હતી? નહીં, એને ઉત્તર દિશામાં નહીં પરંતુ દક્ષિણ દિશામાં એને પ્રસ્થાપિત કરવામાં આવતી હતી. નોર્ધન ડિરેક્શન હોય તો વાક્ય ખોટું છે, સાઉધરલી ડિરેક્શન હોય તો વાક્ય સાચું છે. એટલે આ વાક્ય આવશે ફોલ્સ. ઓકે, ત્યારબાદ 21 નંબરનું સેન્ટેન્સ, ધ વુમન યુનિટ ઇન લાઇબ્રેરી સ્ટાર્ટેડ ઇન ફેબ્રુઆરી 2010. એટલે કે સ્ત્રીઓનો જે એકમ છે લાઇબ્રેરીમાં, જેને શરૂ કરવામાં આવ્યો એ ફેબ્રુઆરી 2010માં શરૂ કરવામાં આવ્યો.
ખોટી વાત છે, ફેબ્રુઆરી 2010 નહીં પરંતુ ફેબ્રુઆરી 2014માં શરૂ કરવામાં આવ્યો હતો, એટલા માટે આ સેન્ટેન્સ ખોટું છે, આન્સર આવશે ફોલ્સ. ઓકે મિત્રો, તો આ પ્રમાણે યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડ્સના આપણે 21 ટ્રુ ફોલ્સ જોયા છે, જે બોર્ડ એક્ઝામ માટે ખૂબ જ જરૂરી છે. આગળ વધીએ આપણે, ત્યારબાદ યુનિટ 2 છે ધ હ્યુમન રોબોટ. ધ હ્યુમન રોબોટ યંત્રમાનવ વિશેનો પાઠ છે, પાઠ આપણે જોયો જ હશે, આપણો વિડીયો તમે જોયો હશે, ચેનલ પર મૂકેલો છે મિત્રો. હવે આ પાઠ પરથી આપણે જોઈશું કેટલાક ટ્રુ ફોલ્સ, તો એની અંદર આપણે આગળ વધીએ. સેન્ટેન્સ નંબર આપણું 22 આવે છે. પ્રેમ ચોપડા બોટ અ રોબોટ ટુ હેલ્પ હિમ ઇન હિઝ એવરી ડે વર્ક. પ્રેમ ચોપડાએ રોબોટ ખરીદ્યો હતો ટુ હેલ્પ હિમ, તેની મદદ કરવા માટે, ઇન હિઝ એવરી ડે વર્ક, તેના રોજબરોજના કામ કરવા માટે નહીં, એને રોજબરોજના કામ કરવા માટે નહીં, પરંતુ રોબોટને પોતાના માટે ચોરી કરાવવા માટે, ચોરીનું કામ કરવા માટે એને રોબોટ લીધો હતો. બરાબર, તો આ વાક્ય થશે ફોલ્સ. બરાબર, ત્યારબાદ 23, રામસિંગ ફોલોડ પ્રેમ ચોપડા લાઇક અ ફેથફુલ ડોગ. રામસિંગે પ્રેમ ચોપડાનો પીછો કર્યો, પ્રેમ ચોપડાની પાછળ પાછળ ગયો, અથવા તો પ્રેમ ચોપડાને તે અનુસર્યો, લાઇક અ ફેથફુલ ડોગ, એક વિશ્વાસુ વફાદાર કૂતરાની જેમ. સાચી વાત છે, વાક્ય તદ્દન સાચું છે, તો આન્સર આવશે ટ્રુ. બરાબર, ત્યારબાદ 24, ધ જજ ડિક્લેર્ડ પ્રેમ ચોપડા ગિલ્ટી ઓફ થેફ્ટ. જજ જે હતા, ન્યાયાધીશ જે હતા, તેમણે પ્રેમ ચોપડાને ચોરીનો આરોપી જાહેર કર્યો. તો વાત સાચી છે, ન્યાયાધીશે કહ્યું. પાઠ જ્યારે પૂરો થાય છે ત્યારે અંતમાં આપણે જોયું હતું કે પ્રેમ ચોપડા જ ચોરીનો આરોપી સાબિત થાય છે, તો આપણો આન્સર આવશે ટ્રુ. 25, અ યંગ ફ્રૂટ વેન્ડર સો રામસિંગ 070. એક યુવાન ફળ વેચનારા ફેરિયાએ રામસિંગને જોઈ લીધો, સ્ટીલિંગ અફઘાની ગ્રેપ્સ. અફઘાની દ્રાક્ષનું એક ઝુમખું એની અંદર મૂકી રહ્યો હતો એવું એક યુવાન ફળ વેચનારાએ જોઈ લીધું હતું. તો વાત તદ્દન સાચી છે, આન્સર આવશે ટ્રુ. ત્યારબાદ નંબર 26, રામસિંગ વોઝ અ પરફેક્ટ રોબોટ ફોર હાઉસ હોલ્ડ વર્ક. રામસિંગ જે હતો તે ઘરના કામ માટે, એટલે કે હાઉસ હોલ્ડ વર્ક માટે એક સંપૂર્ણ રોબોટ હતો. વાત સાચી છે, એને બધા ઘરના કામ કરી શકે એવું હતો, એનામાં એક ક્ષમતા હતી, તો આપણો આન્સર આવશે ટ્રુ. ઓકે, ત્યારબાદ નંબર 27, રામસિંગ 070 વોઝ ધ સેલ્સમેન. રામસિંગ 070 જે હતો તે એક સેલ્સમેન હતો. તે એક સેલ્સમેન હતો? નહીં, તે એક સેલ્સમેન હતો. રામસિંગ 070 એ તો એક રોબોટ હતો. બરાબર, તો આન્સર આવશે ફોલ્સ. બરાબર, ત્યારબાદ આગળ વધીએ. સેન્ટેન્સ નંબર 28, રામસિંગ 070 નેવર હાર્મ હ્યુમન્સ. રામસિંગ 070 નેવર હાર્મ હ્યુમન્સ, એ કદી માનવોને નુકસાન નહોતો પહોંચાડતો. તો વાત સાચી છે, રામસિંગની બનાવટ જેવી કરવામાં આવી હતી ને, એની અંદર તો 3 સિદ્ધાંતો હતા, એમાં એક સિદ્ધાંત એવો હતો કે તે કદી માનવજાતને નુકસાન નહીં પહોંચાડે. તો રામસિંગ 070 નેવર હાર્મ હ્યુમન્સ, વાત સાચી છે, વાક્ય સાચું છે, આન્સર આવશે ટ્રુ. બરાબર, બરાબર સમજો એક એક વાક્યને, કારણ કે પૂરા માર્ક્સ મેળવવાના છે આમાં મિત્રો, તમારે એક પણ માર્ક્સ જવો ના જોઈએ, રોકડા માર્ક્સ મળશે આના. ત્યારબાદ 29, પ્રેમ ચોપડા વોઝ રિલીઝડ ઓન બેલ. પ્રેમ ચોપડાને બેલ ઉપર, એટલે કે જામીન પર મુક્ત કરવામાં આવ્યો, એટલે કે છોડી દેવામાં આવ્યો. પ્રેમ ચોપડાને જામીન પર છોડી દેવામાં આવ્યો. તો વાત સાચી છે, પ્રેમ ચોપડાને જામીન મળી જાય છે, તો આન્સર આવશે ટ્રુ. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. નંબર 30, રોબોટ ફોર પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ વોઝ નીડેડ બાય પ્રેમ ચોપડા. એટલે કે પ્રેમ ચોપડાને જે રોબોટની જરૂર હતી એને પ્લમ્બિંગ માટે, ઘરના પાઇપના કામ માટે, એન્ડ ક્લિનિંગ એટલે સાફ સફાઈ માટે જરૂર હતી, એવું કહે છે આ વાક્ય. ખોટી વાત છે, રોબોટ જોઈતો હતો પ્રેમ ચોપડાને, પરંતુ એને ક્લિનિંગ કે પ્લમ્બિંગ માટે નહોતો જોઈતો. ઓકે, તો આ સેન્ટેન્સ થશે ફોલ્સ. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ નંબર 31, ધ રોબોટ વેલકમ્ડ પ્રેમ ચોપડા એટ ધ ગેટ ઓફ સુપર રોબોટ પ્લાઝા. રોબોટે પ્રેમ ચોપડાનું સ્વાગત કર્યું સુપર રોબોટ પ્લાઝા નામનો જે શોરૂમ હતો એના દરવાજા પાસે. ખોટી વાત છે, રોબોટે પ્રેમ ચોપડાનું સ્વાગત નથી કર્યું, પરંતુ એક સેલ્સમેન હોય છે એ સ્વાગત કરે છે. ઓકે, તો આ સેન્ટેન્સ થશે ફોલ્સ. બરાબર, ત્યારબાદ નેક્સ્ટ નંબર 32, ધ મેટાલિક બ્લુ રોબોટ કુડ બી હેન્ડલ્ડ. એટલે કે આ જે મેટલનો બનેલો, ધાતુનો બનેલો જે વાદળી રંગનો રોબોટ હતો, કુડ બી હેન્ડલ્ડ, એને સંભાળી શકાતો હતો,
એનું સંચાલન કરી શકાતું હતું ફ્રોમ અ ડિસ્ટન્સ ઓફ અ કિલોમીટર, એટલે કે એક કિલોમીટર દૂરથી પણ એને હેન્ડલ કરી શકાતો હતો. વાક્ય સાચું છે, સાચી વાત છે, આન્સર આવશે ટ્રુ. ઓકે, ત્યારબાદ નંબર 33, રામસિંગ 070 વોઝ બોટ બાય પ્રેમ ચોપડા. રામસિંગ 070 નામનો જે રોબોટ છે એને પ્રેમ ચોપડા દ્વારા ખરીદવામાં આવ્યો હતો. વાક્ય સાચું છે, આન્સર આવશે ટ્રુ. ત્યારબાદ નંબર 34, પ્રેમ ચોપડા થોટ ઓફ યુઝિંગ રામસિંગ 070 એઝ અ થીફ. પ્રેમ ચોપડાએ રામસિંગ 070ને ઉપયોગ કરવાનું વિચાર્યું, એને વાપરવાનું વિચાર્યું એઝ અ થીફ, એટલે કે એક ચોર તરીકે તેનો ઉપયોગ કરવાનું તેણે વિચાર્યું. તો આ વાક્ય પણ તદ્દન સાચું છે, એને કોઈ ઘરના કામ નહોતા કરાવવા, એને તો એની પાસેથી ચોરી કરાવી હતી. બરાબર ને મિત્રો? તો આન્સર આવશે ટ્રુ. ત્યારબાદ નંબર 35, રોબોટ વોઝ કોલ્ડ ઇન ધ પોલીસ સ્ટેશન. રોબોટને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યો હતો. રોબોટને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યો હોય એવો કોઈ ઉલ્લેખ પાઠમાં નથી. રોબોટને કોર્ટમાં બોલાવવામાં આવ્યો હતો. જો ઇન ધ કોર્ટ લખ્યું હોત તો વાક્ય સાચું હોત, પરંતુ અહીંયા લખ્યું છે રોબોટ વોઝ કોલ્ડ ઇન ધ પોલીસ સ્ટેશન, એટલે આ વાક્ય થશે ફોલ્સ, ખોટું વાક્ય છે. બરાબર? ત્યારબાદ નંબર 36, ધ મેમરી ટેપ કન્ટેન્ડ ધ ઇન્ફોર્મેશન ઓફ સેલિબ્રેશન. રોબોટની અંદર જે મેમરી ટેપ હતી, સ્મૃતિ માટેની જે ટેપ હતી, યાદશક્તિ માટેની જે ટેપ હતી, એમાં કન્ટેન એટલે સમાયેલી હતી ધ ઇન્ફોર્મેશન ઓફ સેલિબ્રેશન. ઉજવણીની માહિતી હતી, ઉજવણીની માહિતી નહોતી એની અંદર, પરંતુ એની અંદર તો જે ચોરી થઈ હતી એની અંગેની માહિતી હતી, એના આદેશો હતા જે પ્રેમ ચોપડાએ આપ્યા હતા. તો આ વાક્ય તદ્દન ખોટું છે, ઇન્ફોર્મેશન ઓફ થેફ્ટ આવે, ઇન્ફોર્મેશન ઓફ સેલિબ્રેશન નહીં. તો આન્સર આવશે ફોલ્સ. બરાબર? ત્યારબાદ નંબર 37, ધ કેસ સ્ટાર્ટેડ અ વીક આફ્ટર ધ ઇન્સિડેન્ટ ઓફ થેફ્ટ. કેસ શરૂ થયો કોર્ટની અંદર ચોરીની ઘટના ઘટ્યાના એક અઠવાડિયા બાદ. તો એક અઠવાડિયા બાદ નથી શરૂ થયો, પરંતુ ફોર્ટ નાઇટ એટલે કે 15 દિવસ, પખવાડિયું જેને કહેવાય, કેસ ચોરીની ઘટના થયા પછી 15 દિવસ પછી શરૂ થયો હતો. તો આપણો આન્સર આવશે ફોલ્સ. ઓકે, ત્યારબાદ 38, ધ રોબોટ વોઝ કિલ્ડ બાય પ્રેમ ચોપડા. રોબોટને પ્રેમ ચોપડા દ્વારા મારી નાખવામાં આવ્યો. શું પ્રેમ ચોપડાએ રોબોટને મારી નાખ્યો? નહીં, રોબોટને તો પ્રેમ ચોપડાએ માર્યો જ નથી, રોબોટ પોતાની જાતે જ નષ્ટ થઈ ગયો હતો. ઓકે, તો આપણું 38 નંબરનું સેન્ટેન્સ પણ આવશે ફોલ્સ. બરાબર? ત્યારબાદ 39, કાઉન્સેલ ગોયલ અપીયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ. કાઉન્સેલ ગોયલ એટલે કે જે વકીલ ગોયલ હતા, અપીયર્ડ એ દેખાતા હતા એકદમ કોન્ફિડન્ટ, એટલે કે આત્મવિશ્વાસુ, એન્ડ ક્રિસ્પ. એન્ડ ક્રિસ્પ, ક્રિસ્પ એટલે શું થશે મિત્રો? ક્રિસ્પ એટલે એકદમ ચોક્કસ દેખાતા હતા. બરાબર? કાઉન્સેલ ગોયલ એકદમ આત્મવિશ્વાસુ અને એકદમ ચોક્કસ દેખાતા હતા. વાત તદ્દન સાચી છે, જવાબ આવશે ટ્રુ. બરાબર? ત્યારબાદ નંબર 40, પ્રેમ ચોપડા એક્સેપ્ટેડ ઓલ ધ ચાર્જિસ ઇન ધ કોર્ટ. પ્રેમ ચોપડાએ તેના પર લગાવેલા બધા જ ચાર્જિસ, બધા જ આરોપોને એક્સેપ્ટ કરી લીધા, એટલે કે સ્વીકારી લીધા. સ્વીકારી લીધા છે? નહીં, પ્રેમ ચોપડાએ તેના પર લાગેલા આરોપોનો તો ઇનકાર કરી દીધો છે, એને સ્વીકાર્યા નથી. તો જવાબ આવશે ફોલ્સ. બરાબર મિત્રો?